વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજનો વાર્તા વૈભવ એ વિભાગમાં આજની વાર્તા રાઈનો દાણો. દોસ્તો, આ વાર્તા કોઈ એક જગ્યાએ સાંભળેલી વાર્તા છે? કોઈ એક ધનરાજ નામનો એક પ્રતિષ્ઠિત વેપારી, એટલે કે હીરા જવેરાતનો વેપારી, પોતાનું ઉત્તમ વેપાર ચાલે, ખૂબ ધમધમતા વેપારની અંદર પોતાની એક કળા હતી, દાગીનાઓ કેમ બનાવવા, કઈ રીતે આ દાગીનાઓ બનાવી શકે એની સાથે કોઈ આવી શકતું નહોતું. અનેક જુદા જુદા વેપારીઓએ એને પાછા પાડવા માટે પ્રયત્ન કર્યો, પણ એ પાછો પડી શકે જ નહીં, કારણ કે એની પાસે એક ચોક્કસ કલા હતી કે આ દાગીનાઓ કેમ બનાવવા. સમય પસાર થતો જ ગયો. કેટલાક નવા વેપારીઓ કોઈ નવી જ ભૂમિકા ઉપર ઇમિટેશન્સ જ્વેલરીના સંદર્ભની અંદર, એટલે કે તમે જોઈ શકશો કે કોઈ એવા પ્રકારના ઘરેણાઓ બનાવવા માટેની સંદર્ભમાં આવતા ગયા. પણ આ ધનરાજે પોતાની જે કામ કરવાની પદ્ધતિ હતી, દાગીનાઓ બનાવવા માટેનો જે આકાર હતો, એના માટેનું જે કલા હતી, એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કર્યો. અને ફેરફાર કરવા માટે એને કેટલાક મિત્રોએ પણ કીધું કે દોસ્ત, તું કંઈક નવું કર, નવી ભૂમિકા ઉપર જાય. ત્યારે ધનરાજ એમ કહેતો કે જૂનું એટલું સોનું, નવું નવ દિવસ, પણ આ કહેવત લાંબો સમય ચાલતી હોતી નથી. વેપારીઓ ધીમે ધીમે બીજા વેપારીઓ આગળ વધતા જાય છે, ધનરાજનું કામ ઘટતું જાય છે, વેપાર પણ ઘટતો જાય છે. એને દુકાને દાગીના લેવા માટે પણ માણસો આવતા ધીમે ધીમે બંધ થઈ ગયા. એક સમય એવો આવ્યો કે સંપૂર્ણપણે એનો વેપાર અટકી ગયો. હિંમત હારી ગયો. એને સમજાણું કે મેં જો ખરેખર કંઈક ફેરફાર કર્યો હોત, અને સમયે જો આ પ્રકારનો ફેરફાર હું કર્યો હોત, તો આજે મારી સ્થિતિ આવી ન હોત. એની પત્ની એને સહયોગ આપે છે, એને આશ્વાસન આપે છે કે કંઈ વાંધો નહીં. કોઈ એને સાથ પણ આપતું નહોતું. એની હારે જે બધા હતા, એને જેની મદદ કરી હતી ખૂબ, કે એ બધા પણ વયા ગયા. સંપૂર્ણપણે હિંમત હારી ગયો. એક દિવસ એની પત્ની કોઈ એક વિદ્વાનનું પ્રવચન ચાલતું હતું, ત્યાં એને લઈ જાય છે એના મનને સ્થિર કરવા માટે. કારણ કે આખો દિવસ ઘરમાં જ બેઠો રહીએ, કંઈ કામ કરે નહીં, એ લઈ જાય છે. અને એ વિદ્વાન કંઈક પ્રવચન આપતા હતા, એમાં એ વિદ્વાને એમ કીધું કે આપણા પુરાણની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ માણસને જો રાઈના દાણા જેટલો પણ પોતાનામાં વિશ્વાસ હોય, તો એ માનવ ક્યારેય પાછળ રહેતો નથી. રાઈના દાણા જેટલો નાનો એવો વિશ્વાસ પણ પોતાનામાં જો હોય, તો એ માણસ ક્યારેય પાછો નથી પડતો. ધનરાજને આ વાત મગજમાં બેસી ગઈ કે ખરેખર એવું હશે. પ્રવચન પૂરું થયું, એ વિદ્વાન જે વક્તા હતા એની પાસે જાય છે અને એને કહે છે કે તમે જે પ્રવચનમાં એમ કીધું કે રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો પણ માણસ આગળ વધી શકે, ક્યાંય તકલીફ ન પડે, એ વાત સાચી છે? ત્યારે વિદ્વાન એમ કહે છે કે આ વાત સાચી સંપૂર્ણપણે છે. આ દુનિયામાં કોઈ પણ માણસને માત્ર પોતાની જાત માટે થોડોક જ વિશ્વાસ હોય, એક નાનો એવો વિશ્વાસ હોય, તો પણ એ જીવનમાં એ ઊંચાઈ ઉપર પહોંચી શકે છે. એના હજારો દાખલાઓ છે. બે ચાર દાખલાઓ પણ ધનરાજને આપે છે અને ધનરાજ હિંમતમાં આવી જાય છે.
ઘરે આવે છે અને જુસ્સાપૂર્વક ફરીવાર કામમાં લાગવા માટે મનથી નકમ મકમ થાય છે અને એની પત્નીને એમ કહે છે કે તું મને રાઈનો દાણો આપ અને એ રાઈનો દાણો હું સાચવી રાખીશ અને રોજ સવારમાં હું રાઈનો દાણો જોઈશ અને પછી મારા કામમાં હું જઈશ એટલે મને કામ કરવામાં જુસ્સો રહે. પરિસ્થિતિ એવી આવતી હતી કે રોજ રાઈનો દાણો નાનો એવો હોય એટલે હાથમાં લે પણ પાછો પડી જાય, ખોવાઈ જાય. એની પત્નીને કહે છે કે બે રોજ ખોવાઈ જાય છે એટલે મને તું રાઈના દાણા જાજા બધા આપ. અને એ રાઈના દાણા એણે પોતાની ઘડિયાળની અંદર, પોતાના જે ઘડિયાળના પટ્ટા હતા એની અંદર, કેટલાક આભૂષણો એ પહેરતો હતો એની અંદર એણે લગાડી દીધા. અને એ એટલા માટે લગાડી દીધા કે જેથી એ ખોવાય નહીં અને એને સામે જ રહીએ અને સામે એને દેખાય રોજ રાઈનો દાણો, એટલે એ પોતે વિશ્વાસ મારીએ અને એ રીતે આગળ વધે. થોડા સમય પછી કેટલાકના મિત્રોએ એમ કીધું કે ધનરાજ, આ તારી ઘડિયાળમાં અને તારા આ જે નેકલેસ છે એની અંદર આ કાળી વસ્તુ શું છે? ત્યારે એમ કહે છે કે એ રાઈનો દાણો છે. મને એક વક્તાએ એમ કીધું કે રાઈના દાણા જેટલો પણ તારા તમારામાં વિશ્વાસ હોય આપણામાં, તો એ માણસ ક્યારેય પાછો પડતો નથી. અને એ રાઈનો દાણો મારી હારે જ રાખું છું, ખોવાઈ ન જાય એટલે મેં આ ઘડિયાળમાં અને ઘરેણામાં મેં રાખ્યા છે. ત્યારે એના દોસ્તો એમ કહે છે કે દોસ્ત, આ રાઈના દાણાને કારણે તારા ઘરેણા તો એકદમ સારા લાગે છે, આ ઘડિયાળ કેટલી સારી લાગે છે. કંઈક એવો પ્રયત્ન કરને કે આ રાઈના દાણા તું આની અંદર નાખી દે અને નવા પ્રકારના ઘરેણા બનાવવાની શરૂઆત કર. અને એના મનમાં વિચાર ઝબકે છે અને તરત જ એણે પોતાના ઘરેણા બનાવવામાં, જેમ હીરા અને માણેક જેમ કોઈ ઘરેણામાં જડવામાં આવે છે, એમ એણે રાઈના દાણા જડવાની શરૂઆત કરી. અને રાઈના દાણાવાળા ઘરેણાઓ તૈયાર કર્યા અને કોઈ એક પ્રદર્શનની અંદર એક સ્ટોલ રાખ્યો અને ત્યાં એણે બોર્ડ માર્યું કે આપણા મનનો વિશ્વાસ રાઈના દાણા જેટલો અને આ રાઈના દાણા જેવા ઘરેણાઓ, જેમાં રાઈના દાણાઓ જડેલા છે એવા ઘરેણાઓ. અને કોઈના મનમાં બધાને એમ થયું કે આ શું રાઈનો દાણો? એ બધા ત્યાં ભેગા થઈ જાય, જોવે છે, ઓ લાગે છે સારા, ઉત્તમ પ્રકારના ઘરેણા દેખાય છે. એક પછી એક બધા મીંડા લેવા ખરીદવા માંડ્યા. અને એનો વેપાર એટલો મોટો વધતો ગયો, એનો શોરૂમ પણ મોટો થતો ગયો અને એની અંદર એટલો બધો આત્મવિશ્વાસ વધવા માંડ્યો અને ફરી એ બહુ મોટો વેપારી બની ગયો. મિત્રો, વાર્તા પૂરી થાય છે. વાર્તા આપણને એટલું જ કહે છે, શું સંદેશો આપે છે? તો પહેલો સંદેશો તો એ આપે છે કે રાઈના દાણા જેટલો પણ જો તમારામાં વિશ્વાસ હોય તો જિંદગીની અંદર હિંમત હારતા નહીં, ફરી પાછા તમે કામે લાગી જજો. હિંમત હારી ગયા હોય અને સહેજ પણ તમારો વિશ્વાસ કોઈ ઊભો કરે તો ફરીથી તમે કામ કરવા માંડી જાઓ. અને ત્રીજી વાત, એનો અર્થ એ થયો કે તમે બીજા કરતાં નવું કરો. ધનરાજની જેમ એકની એક વાત પકડી ન રાખો. ધનરાજે જે કંઈ નવીનતા લેવાનો પ્રયત્ન ન કર્યો એટલે ખોવાઈ ગયો, એમ આપણે પણ એકની એક વાત પકડી ન રાખો. આ દુનિયા રોજ નવું ઝંખે છે. તમારો ગમે તેટલો વેપાર ચાલતો હોય, તમે નવી ભૂમિકા ઉપર જ તમે ફેરફાર કરો. તમારા માર્ગ ગમે તેટલા સારા આવતા હોય, છતાં કોઈ નવી જ પદ્ધતિથી વાંચવાનું શરૂઆત કરો, નવી જ પદ્ધતિથી યાદ રાખવાની શરૂઆત કરો. આખરે ધનરાજ આપણને એવું સૂચન કરે છે કે મિત્રો, રાઈના દાણા જેટલો તમારો વિશ્વાસ તમને મહાન ઊંચાઈ સુધી પહોંચાડી દેશે અને તમે આગળ વધી શકશો. આપણે પણ સૌ આગળ વધીએ એવી શુભેચ્છા. ધન્યવાદ.